નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ, ધોરણ 11 વિષય ચિત્રકલામાં આજે આપણે ભારતના નામાંકિત ચિત્રકારોમાં શ્રી જેમિની રોયનો અભ્યાસ કરીશું. શ્રી જેમિની રોયનો જન્મ પશ્ચિમ બંગાળના બાંકરા જિલ્લાના બેલિયાતોડા નામના ગામમાં મધ્યમ વર્ગીય જમીનદાર પરિવારમાં ઈસવીસન 1887માં થયો હતો. એટલે શ્રી જેમિની રોય પશ્ચિમ બંગાળના વતની હતા. બાલ્યકાળમાં ચિત્ર પ્રત્યેની રૂચિ જોઈને તેમના પિતાએ બંગાળની એક કલાશાળામાં તેમને દાખલ કર્યા. બાળપણમાં જ તેમને ચિત્રમાં ખૂબ જ રસ રૂચિ હતી, એટલે બાળપણથી જ તેઓ ખૂબ જ સુંદર ચિત્રો બનાવતા હશે, જેથી તેના પિતાએ તેમને ચિત્રશાળામાં અભ્યાસ માટે મોકલ્યા. તેમણે જન્મભૂમિમાં જોડાયેલા રોજિંદા જીવનના વિષયો ઉપર ચિત્રો કર્યા હતા. જ્યાં જન્મેલા ત્યાં જ જે રોજિંદું જીવન હતું, જેમ કે પનિહારીઓ, પાણી ભરવા જતી સ્ત્રીઓ, વિવિધ કામ કરતા લોકો, મજૂર વર્ગો, તેઓને જોઈ જોઈને તેઓના ચિત્રો આલેખેલા હતા. તેમણે ખૂબ જ ઓછી રેખાઓમાં સુથાર, લુહાર, વણકર વગેરે કારીગર વર્ગના પાત્રો ચિતર્યા હતા. ઓછી એવી રેખાઓનો, લાઇનનો ઉપયોગ કરીને તેમણે વિવિધ કારીગર વર્ગના ચિત્રો દોર્યા હતા. પોતાની કલાની ખોજ તેમણે લોકકલા દ્વારા પૂર્ણ કરી. કલાની ખોજ એટલે જેવી કલા તેઓ ઈચ્છતા હતા તેઓ તેમણે લોકકલામાં મેળવ્યું અને લોકકલાને જ ચિત્રકલામાં આલેખી. શ્રી જેમિની રોયે મંદિરોમાં ભીંતચિત્રો કર્યા હતા, એટલે જે તેના વતનમાં મંદિરો હશે તેના ભીંતચિત્રોમાં જેમિની રોયના ચિત્રો જોવા મળે છે. રંગોળીઓ કરી હતી, માટીના રમકડા પર પણ ચિત્રણ કર્યું હતું. રેખાઓના આરોહ અવરોહ અને લયયુક્ત રેખાંકનોને ઘણી સંસ્થાઓએ બિરદાવી છે. શ્રી જેમિની રોયે જે પ્રકારનું રેખાંકન કરીને સુંદર ચિત્રો તૈયાર કર્યા છે તેના લીધે વિવિધ સંસ્થાઓએ પણ તેમના વખાણ કર્યા છે. શરૂઆતમાં પશ્ચિમી કલા પદ્ધતિથી કામ કર્યું હતું, એટલે વિદેશી કલાથી તેઓ ખૂબ આકર્ષાયા હતા અને તેમની કલા પદ્ધતિ જ તેમના ચિત્રોમાં જોવા મળતી હતી. બંગાળની લોકકળાઓમાંથી પ્રેરણા લઈને બનાવેલા ચિત્રો એ નવી શૈલીનું નિર્માણ કર્યું. ત્યાર પછી તેઓએ બંગાળની જે મૂળભૂત લોકકલા છે તેમાંથી ઘણી ખરી પ્રેરણા લઈને તેમાંથી નવા ચિત્રોનું સર્જન કર્યું. ઈસવીસન 1921માં તેમણે રૂપકલાનો વિકાસ કર્યો. તે અધિક શક્તિશાળી અને અભિવ્યંજનપૂર્ણ રહ્યો. જે નવી કલાનો તેમણે વિકાસ કર્યો તે પણ ખૂબ જ સુંદર અભિવ્યક્તિ રજૂ કરતી હતી. ઘેરા ઘૂંટેલા રંગોનો ઉપયોગ કરીને પોતાની ભાવસૃષ્ટિને કાગળ ઉપર ઉતારી છે. જેમિની રોયના ચિત્રોમાં તમે જુઓ તો રંગો ખૂબ જ ઘાટા છે અને ભરપૂર છે. ક્યાંય આછા શેડિંગ કરેલા રંગો જોવા મળતા નથી અને આ તેમની એક આગવી છાપ છે. શ્રી જેમિની રોયે રંગો માટે નૈસર્ગિક વસ્તુઓનો ઉપયોગ કરેલો, જેમ કે સિંદુરીઓ રંગ સિંદુરમાંથી લેતા, રંગીન માટીમાંથી પણ રંગો લેતા અને પથ્થરના ભૂકાને તેમજ આમલીના કચુકાને લાદીમાં ઘૂંટીને તેઓ તેના પથ્થર જેવા રંગો બનાવતા અને પોતાના ચિત્રોમાં તે રંગોનો ઉપયોગ કરતા. આ રીતે નૈસર્ગિક રંગોથી નવી કલા સૃષ્ટિનું નિર્માણ કરનાર તેઓ નવોદિત કલાકાર તરીકે ખ્યાતિ પામ્યા. આવી રીતે કુદરતી રંગોનો ઉપયોગ કરનાર તેઓ સૌપ્રથમ કલાકાર હતા. જે લોકકલાને તેમણે કુતૂહલપૂર્વક માણી હતી તેનો અંતરપ્રવાહ તેમનામાં સતત વહ્યા કરતો હતો, એટલે તેમના વતનની લોકકલાને તેઓ ખૂબ જ આતુરતાથી, ઉત્સાહથી નિહાળતા અને તે જ લોકકલાને પોતાના ચિત્રોમાં આલેખતા. તેનો તેમણે રંગરેખાઓને કાગળ ઉપર ઉપસાવ્યો છે, એટલે લોકકલાને રંગરેખા વડે કાગળ ઉપર ઉપસાવ્યા છે. એમના ચિત્રોની વિશિષ્ટતાઓમાં રેખા જાડી, જોરદાર અને વેગીલી જોવા મળે છે. તેમના ચિત્રો હમણાં આપણે જોઈશું તો તેમાં તમે જોઈ શકો છો કે રેખા એટલે કે આઉટલાઇન ખૂબ જ જાડી કરેલી છે અને તે વેગીલી છે. મર્યાદિત રંગોમાં પણ તેમણે સરળ અને ભાવવાહી પાત્ર સૃષ્ટિ ઊભી કરી છે. જે ચિત્રોમાં રંગો પૂરેલા છે તે ખૂબ જ મર્યાદિત છે, પણ ખૂબ જ ભાવવાહી ચિત્ર સૃષ્ટિ તેમણે સર્જી છે. અને તેમના જાણીતા ચિત્રોમાં જોઈએ આપણે તો ત્રણ બહેનોનું ચિત્ર, નૃત્ય કરતા શ્રી ચૈતન્ય મહાપ્રભુ, કૃષ્ણ, માતા અને બાળક તથા ગોપીઓ વગેરે જોવા મળે છે. આ સેન્ટેન્સ તમારે યાદ રાખવું, કારણ કે વૈકલ્પિક પ્રશ્નોમાં ચિત્રકાર અને તેમની કૃતિઓ પૂછાય છે.
તેમનું અવસાન ઈસવીસન 1972માં થયું હતું. ચાલો જોઈએ શ્રી જેમિની રોયના ચિત્રો. અહીં તમે શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને તેની સાથે નૃત્ય કરતા વિવિધ વૈષ્ણવો જોઈ શકો છો. અગાઉ આપણે હમણાં જેમ ભણ્યા તેમ કે મર્યાદિત રંગો જ છે, જુઓ એકનેક રંગનો વારંવાર ઉપયોગ છે અને રંગો ઘાટા ઉપયોગમાં લીધેલા છે. અને આઉટલાઇન જે રેખાનો વાત કરેલી હતી તે રેખા જાડી ભરાવદાર પણ વેગીલી દર્શાવવામાં આવી છે અને આવી રીતે તેમના ચિત્રો એક અલગ જ છાપ ઉપસાવે છે. બાજુમાં તમે જોઈ શકો છો કૃષ્ણનું ચિત્ર છે, પાછળ ગાય બેઠેલી છે. ત્યાર પછીનું આપણે તેમનું જાણીતું ચિત્ર જોઈએ તો માતા અને બાળક આવા આ નામના બે ચિત્રો છે. બંનેમાં ખૂબ જ મર્યાદિત રંગોનો ઉપયોગ છે એ પણ તમે જોઈ શકો છો. થ્રી વુમન એ પણ તેમનું સારું એવું જાણીતું ચિત્ર છે. અહીં છે અશોક વાટિકાનું ચિત્ર. વૃક્ષનો આકાર તમે જુઓ જે ભૌમિતિક આકારવાળું છે અને એની ઉપર હનુમાનજી બિરાજેલા છે અને નીચે સીતાજી પણ આગવી છઠામાં બેઠેલા જોવા મળે છે. બેકગ્રાઉન્ડના રંગો અને સીતાજીના વસ્ત્રોના રંગો સાથે સાથે જે આજુબાજુ રાક્ષસણીઓ બેઠેલી છે તેમના રંગો બધા મળતા આવે છે. અને હજુ એકવાર કહી દઉં, આ બધા રંગો કુદરતી છે, તેમણે કોઈ કેમિકલના મિશ્રણવાળા રંગોનો ઉપયોગ કર્યો જ નથી. અહીં બે જે ચિત્રો છે તેમાં ઉપરનું ચિત્ર જુઓ તમે, કૃષ્ણ અને બલરામ વચ્ચે વૃક્ષની ડાળી, વૃક્ષના થડનો આધાર લઈને ચિત્રકારે એક ફ્રી હેન્ડ જેવું ચિત્ર ઉપસાવેલું છે. બંને ભાઈઓ વચ્ચેથી જ જે વૃક્ષનું થડ છે તેનો ટેકો લઈને ઊભેલા દેખાય છે. બંનેના રંગો અલગ અલગ છે પણ આકારો સરખા છે. બંને બાજુ મોર સરખી સરખા આકારમાં દેખાય છે. આવી રીતે શ્રી જેમિની રોયે પોતાની એક આગવી છટા પણ દર્શાવી છે. તેની નીચે પણ તેમનું એક પ્રસિદ્ધ ચિત્ર છે, તબલા વાદકો અથવા તો સંગીતકારો. તેઓમાં પણ તમે એક જ રંગનો પણ આછા ઘાટા રંગનો ઉપયોગ થયેલો જુઓ છો અને ફરી એકવાર અહીં તેમની સુંદર રેખાંકનતાનો આપણને ખ્યાલ આવે છે. આવી રીતે શ્રી જેમિની રોયે અલગ જ પ્રકારના રંગોનો ઉપયોગ કરીને અને તે પણ નૈસર્ગિક રંગોનો ઉપયોગ કરીને પોતાની કલા આગવી રીતે દર્શાવી છે અને આપણને બધાનું ધ્યાન આકર્ષે તેવા તેમના ચિત્રો છે. આ ચિત્રોમાં આ વિડીયોમાંથી તમારે જેમિની રોય વિશે જન્મ તારીખ, તેમના જાણીતા ચિત્રો વગેરે યાદ રાખવાના છે જે તમને એક્ઝામમાં પૂછાશે. આશા રાખું કે આ વિડીયો તમને સમજાઈ ગયો હશે. થેન્ક યુ ફોર વોચિંગ.